મોસ્ટ आईएमपी क्वेश्चन आपो के जे परीक्षा ની અંદર 10 થી 12 ક્વેશ્ચનો બેઠે બેઠા પૂછાય આન થી 12 એક પણ ક્વેશ્ચન નો આવે અને 10 થી 12 ક્વેશ્ચનો આવે 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 એવો એક વિડિયો બનાવીને આપો ને તો તમારી ડિમાન્ડ હતી અને હિરેન નસીતા વાળો મોટો ભાઈ આવી ગયો હતો આજ વિડિયો લે આજ વિડિયો આજ ટાઇટલ સાથે આજના વિડિયો ની અંદર તો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ માં નવા છો તો વિડિયો ને લાઈક કરી દેજો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રો સુધી શેર કરી દેજો થોડું ઘણું પુણ્ય તમને પણ મળશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ

વિરંજન પાવડર બ્લીચિંગ પાવડર આ સવાલ પણ તમારા માટે મોસ્ટમાંથી મોસ્ટ છે તમારે એમાં બ્લીચિંગ પાવડરની બનાવટ અને એના ઉપયોગો તમારે જણાવવાના છે ત્રીજો સવાલ છે છે વિદ્યાર્થી મિત્રો એ કે ભાઈ ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો જણાવો કે ભાઈ જે ધોવાનો સોડા છે એની બનાવટ અને એનો ઉપયોગ આ પણ તમને મોસ્ટ મોસ્ટાઈ છે અને ત્યાર પછી ચોથો જે સવાલ છે એ છે બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગો જણાવો આ જે બેકિંગ સોડા છે એની બનાવટ અને એની ઉપયોગિતા તો આ ચાર સવાલો પેલા સ્ક્રીનશોટ પાડી લો યાર લોટાફટ

તો કે જણાવવાના છે જે પણ તમારા માટે મોસ્ટ આઈએમપી સાબિત થઈ શકે છે ત્યાર પછી છે વિદ્યુત વિભાજની રિડક્શન પદ્ધતિ ઓલું કેથોડરે વાળું છે ને કોપરનું શુદ્ધિકરણ વાળો ટોપિક છે આ કયો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો જે કોપર છે જે કોપર છે Cu કોપરનો કોપરનો શુદ્ધિકરણ વાળો જે પ્રયોગ છે એ શુદ્ધિકરણ વાળો જે પ્રયોગ છે એ તમારે લોકોએ કરવાનો છે ઓકે ધેટ્સ ઇટ આની અંદરથી આવો સવાલો પછી આવે છે ટુકનો લખો મનુષ્યનું શ્વસન તંત્ર યસ આ મનુષ્યનું સ્વતંત્ર ચેપ્ટર નંબર 5 માંથી આવતો મોસ્ટ આઈએમપી સવાલ છે બરોબર તો આ ચાર સવાલો પણ છે ફટાફટ આનો પણ સ્ક્રીનશોટ લઈ લો યાદ રાખજો આ ત્રણ સવાલો મે મોસ્ટ આઈએમપી કીધા છે આમાંથી એક સવાલ તો બેઠે બેઠો હશે 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 ડંકાની ચોટ ઉપર કહીને તમને કહું છું ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો આનો આગળ વધીએ નેક્સ્ટ ચાલો એની સાથે સાથે મારે તમને વાત કરી છે કે જો તમને એવું લાગે છે કે વિદ્યાકુલ ગુજરાતીનો થોડો ઘણો પણ જે છે એ રોલ મારા ધોરણ 10 ના રિઝલ્ટના સુધારામાં છે

અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો જણાવો આ જે સવાલ છે ને આની અંદર અવરોધો છે આ સવાલ આવવાનો છે કારણ કે આ સવાલ તમારે કરી લેવાનો છે એની સાથે સાથે આગળ વાત કરીએ તો એની પછીના જે મોસ્ટી સવાલ છે માનવ આંખની નામદર્શન વાળી સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય ભાગોના કાર્યો સમજાવો આ તો બહુ મોટો સવાલ થઈ જાય આખે આખો સવાલ ન પૂછાય પરંતુ માનવ આંખની આકૃતિ પૂછાય અને તમને કે કે ભાઈ સિલિયરી સ્નાયુ નેત્રપટલ એમના વિશે સમજાવો અથવા તમને એવું કે કે ભાઈ સિલિયરી સ્નાયુઓ અથવા તો નેત્રમણી એના વિશે સમજાવો તો આવા કોઈ પણ બે ટોપિકો ભેગા કરીને શું કરીને કોઈ પણ બે ટોપિકો ભેગા કરીને મર્જ કરીને તમને પૂછી શકે તો આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો હું હટી જાઉં છું વન ટુ થ્રી બુમ ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો એની પછીના જે મોસ્ટ ટાઈમ બી જે આમ હોટ એક હોટ ક્વેશ્ચનો છે એની વાત કરીએ તો પહેલો સવાલ છે એ છે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન આકૃતિ દોરી તેની રચના સમજાવો આ સવાલ મને બહુ પ્યારો છે આ સવાલ મને બહુ પ્યારો છે એટલા માટે અહીંયા હું લખીશ મોસ્ટ આઈએમપી શું લખીશ મોસ્ટ આઈએમપી કારણ કે એ સવાલ તો આયેંગા મતલબ આયેંગા ભૂલને કા નહીં આયેંગા મતલબ આયંગા વિદ્યાર્થી મિત્રો બેઠે બેઠો સવાલ પૂછાય હા મનુષ્યનું હૃદય કરી એટલે કરી જ લેવાનું છે એમાં કઈ પણ તમારે બાકી રાખવાનું છે નહીં આગળ આપણે વાત કરીએ તો સવાલ આવે છે છે માનવ મગજની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો એટલે ખાલી આકૃતિ જ દોરવાની નથી એની સાથે સાથે એની જે થિયરી છે એની સાથે સાથે એની જે થિયરી છે એ થિયરી તમારે લોકોએ કરવાની છે કમ્પ્લીટ આખે આખી ભૂલાયની એ પ્રમાણે કારણ કે આપણે બધાને ખબર છે ત્રણ ભાગ છે બરોબર અગ્ર મગજ અગ્ર મગજની થિયરી ત્યાર પછી પશુ મગજ અને મધ્ય મગજ આ ત્રણ થિયરીઓ તમારે લોકોએ કરવાની છે આગળ આપણે ચર્ચા કરીએ તો મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની નામદર્શન વાળી આકૃતિ દોરી સમજાવો ઉત્સર્જન તંત્ર આ પણ હું તમને લોકોને મોસ્ટ આઈમ્પી આપી દઉં છું શું છે આ તો કે મોસ્ટ આઈએમપી આ વખતે આ સવાલો જેવું મોસ્ટ આઈમ્પી લખું છું ને એ તો પહેલા કરજો આ ત્રીસ સવાલોમાંથી એ તો પેલા કરજો કારણ કે આની અંદરથી પાંચ ક્વેશ્ચન તો બેઠા બેઠા આવશે જે મેં ટીક કર્યા છે ને હો બાકી આની અંદરથી બાર થી દસ સવાલો બેઠે બેઠા આવવાના છે આવવાના છે આવવાના છે હું ડંકાની ચોટ ઉપર જઈને તમને કહું છું ઓકે ચાલો આગળ વધીએ ત્યાર પછી એનો સવાલ જે છે મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા વર્ણવો કે ભાઈ મનુષ્ય છે તેમાં મૂત્ર નિર્માણની જે ક્રિયાઓ છે એ તમારે વર્ણવવાની છે ઓકે ક્લિયર છે જેમાં તમારે મૂત્રપિંડ નલિકા ખાસ કરીને વર્ણવો એમાં શું આવશે તો કે જે મૂત્રપિંડ નલિકા છે ને મૂત્રપિંડ નલિકા એ મૂત્રપિંડ નલિકા વિશે તમારે જણાવવાનું છે આનો વિદ્યાર્થી મિત્રો સોરી આગળ જોઈએ તો લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી બરોબર અહીંયા લઘુ દ્રષ્ટિની ખામી તેનું નિવારણ સમજાવો અથવા તો આમાં આવી રીતે તમને ટ્વિસ્ટ વાળો સવાલ પૂછે ટ્વિસ્ટ વાળો સવાલ કેવો તો કે ભાઈ એક વ્યક્તિ છે આવી રીતે ટ્વિસ્ટેડ સવાલ આવે પણ એમાં લખવાનું શું તમારે લોકોએ તો કે લઘુ દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ એ ખામી થવાના કારણો આટલી જ વસ્તુ તમારે લખવાની છે બીજું કશું જ આની અંદર તમારે લખવાનું થતું નથી ઓકે ત્યાર પછી આવે છે કે ભાઈ અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ અવરોધનું સૂત્ર તારવો જો આ સમતુલ અવરોધનું સૂત્ર શ્રેણી અને સમાંતર આ બંને સવાલોમાંથી આ બંને સવાલોમાંથી એક સવાલ એક સવાલ હું તમને લોકોને આપી દઉં છું મોસ્ટ આઈમ્પી આ કરી લેજો યાર આવશે સો ટકાની ગેરંટી છે અને ગુરુદ્રષ્ટિની ખામી આમાં પણ મેં તમને કીધું જેવી રીતે આમાં વાત કરી તેવી જ રીતે આમાં વાત કે ભાઈ સવાલ ટ્વિસ્ટ થાય થોડો ઘણો ટ્વિસ્ટ એટલે શું તો કે ભાઈ કોઈ પણ માજી છે એને એ પુસ્તકનું વચાતું નથી પરંતુ દૂર રહેલું ઝાડવું છે તેઓ જોવા મળે છે આવા થોડાક આમ લોજિકલ ક્વેશ્ચન પણ એમાં હોય શું તો કે હોય તો ગુરુ દ્રષ્ટિની ખામી બીજું કશું હોય નહીં તો આ સવાલ પણ તમારે લોકોએ કરી લેવાનો છે ભૂલાય નહીં ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો યાર થ્રી ટુ વન બુમ ચાલો એની સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ માંગ કરતા હતા કે સર વાર્ષિક પરીક્ષાની ભવિષ્યવાણી તમે કહેતા આવી તો નહીં એટલે આવવાની છે જ્યારે તમારું પેપર આવશે ને મારા વાલા જ્યારે તમારું પેપર આવશે ને જે જે વિષેનું પેપર હશે ને એ એના આગલા બે ત્રણ દિવસોએ અને જે દિવસે પેપર છે સવારમાં પાંચ અથવા છ વાગે લાઈવ લેકચરો આવવાના છે તો એના માટે પણ બધા સજી સજીને તૈયાર થઈ જજો કારણ કે વિદ્યાકુલ તમને ક્યારેય છોડવાનું નથી વિદ્યાકુલ તમને હર હંમેશ મહેનત કરાવવાનું છે અને મહેનત કરવી પણ પડશે કારણ કે અમે તમારા માટે ઘણા બધા સપનાઓ જોયા છે ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો એ છે નિવસન તંત્ર એટલે શું અને તેના પ્રકારો જણાવો કે ભાઈ નિવસન તંત્ર એટલે શું અને એના પ્રકારો તમારે છે એ ડિટેલની અંદર તમારે સમજાવવાના છે મોસ્ટ ટાઈમ્પી સવાલ આહાર શૃંખલા એટલે શું આહાર શૃંખલાનું ઉદાહરણ આપી તેના વિવિધ પોષક સ્તરો સમજાવો મને એવું લાગે છે કે આહાર શૃંખલા વાળો છે ને એ મોસ્ટ ટાઈમ છે તો લખી દઉં છું અહીંયા

હજી ત્રીસ પૂરા ન થયા 30 જ બાકી છે ચાલો ફ્યુઝ વિશે ટુક નોંધ લખો મોસ્ટમાંથી મોસ્ટ ટાઈમ બી કરી લેવાનો છે ત્યાર પછી વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ આ સોલેનોઇડ વાળો સવાલ તમને ખાલી એમ પણ પૂછાયની અંદર કે ભાઈ સોલેનોઇડ વિશે ટૂંકમાં માહિતી આપો ત્રણ ગુણમાં પૂછાઈ જાય ઘણી વખત બનવાની સંભાવનાઓ છે બરોબર તો શું પૂછે તમને તો કે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો અને ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરો ખાસ કરીને આમાંથી આકૃતિ તમને પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે આગળ જોઈએ ઘરેલું વિદ્યુત પરિપથ યસ આ મને એવું લાગે છે કે આ વખતે મોસ્ટ આઈએમપીએસ છે ઘરેલું વિદ્યુત પરિપથ કેવી રીતે જોડવું કેમ જોડવું એની આપણે વાત કરી હતી એ સવાલ મળી જશે તમારી પાસે પ્રકાશનોની બુક છે અંદર આના બધા જવાબ મળી જશે અને જો નથી મળતા તો કોમેન્ટ કરજો હું આના ફૂલ સોલ્યુશન સાથે પણ તમારી ઈચ્છા છે તો હું આવીશ અને તમને જરૂરથી જણાવવાનો આગળ આપણે જોઈએ તો સમજાવો સ્ત્રીનું પ્રજનન તંત્ર કે ભાઈ સ્ત્રીઓ છે એમનું પ્રજનન તંત્ર સમજાવો આ પણ મને એવું લાગે છે કે આ વખતે મોસ્ટ આઈએમપી છે મોસ્ટ આઈએમપી છે તો આ બધા તમારે પેલા કરવાના ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો લઈ લીધો થ્રી ટુ વન બુ ચાલો આગળ આપણે ચર્ચા કરીએ તો સેલા બે સવાલો ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે અને આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલા લેવા જોઈએ મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી વોલ્યુમ સ્તર વાળો અને છેલ્લો છે એ છે ત્રણ ગુણની અંદર મોસ્ટ ટાઈમ હું આપું છું ત્રણ ગુણની અંદર ત્રણ ગુણની અંદર મોસ્ટ ટાઈમ હું આપું છું એ છે એ છે વિદ્યાર્થી મિત્રો એ છેલ્લો ઓક્સિડેશન રિડક્શન સેક્શન સી ની અંદર આ સવાલ આવવો જોઈએ આ વખતે એ 100% ની ગેરંટી છે તો ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો લઈ લીધો સ્ક્રીનશોટ ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું મોસ્ટ આઈએમપી વિજ્ઞાન વિષયના માર્ચ 2024 બોર્ડના જે છે એ આવી ગયા છે આની અંદરથી થી થી બાર ક્વેશ્ચનો બેઠે બેઠા અને એની સાથે સાથે મેં જે ટીક કરાવેલા છે એની અંદરથી પાંચ તો બેઠે બેઠા આવવાના છે તો તૈયારી કરજો આગળ વધજો ફ્યુચરની અંદર જરૂરથી તમારું રિઝલ્ટ સારું છે સો ટકાની ગેરંટી છે જો તમને આ વિડીયો ગમે છે તો એકવાર આ વિડીયોને લાઈક કરી દેજો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં કારણ કે હજી તો તમારા માટે ઘણું બધું અમારે કરવાનું છે રાત દિવસ પુરુષ પ્રયત્નો કર્યા છે ઓનલી ફોર યુ ધીસ ઇઝ ફોર યુ તો લેટ ગો વિદ્યાર્થી મિત્રો તૈયારી કરો મળીશું લેક્ચરમાં ત્યાં સુધી